મહત્વના સમાચાર પર નજર કરીશું. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના 84 બેઠક પર ભાજપ ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ યથાવત છે. તો 84 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે. કોળી સમાજ દ્વારા સંદીપ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જંખના પટેલની ટિકિટ કપાતા ત્યાં વિરોધ જોવા મળી રહ્યો છે. તો કોળી સમાજ દ્વારા સંદીપ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 84 બેઠક પર જંખના પટેલની ટિકિટ ન મળતા કોળી સમાજમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તો જે રીતે જંખના પટેલની ટિકિટ આ વિધાનસભાની ચૂંટણીમાં કપાઈ, જેના કારણે કોળી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોળી પટેલ સમાજને ન્યાય આપી ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો વિરોધનો સૂર 84 બેઠક પર ઉઠ્યો. વધુ વાતચીત કરીશું. સમાચાર રાકેશ ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, 84 બેઠક પર ભાજપ ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જંખના પટેલને ટિકિટ નથી મળી, જેના કારણે શું વિગત છે? બિલકુલ, છેલ્લા 3 દિવસથી 84 વિધાનસભા બેઠક ઉપરથી જે જંખના પટેલની ટિકિટ આપવામાં આવી છે તેને લઈને સમર્થકો અને કાર્યકર્તાઓમાં રોષ છે તે પ્રવર્તી રહ્યો છે. સંદીપ દેસાઈ જે આયાતી ઉમેદવાર તરીકે તેમને 84 વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આ રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે. ગત રોજ પણ મોડી રાત્રિ દરમિયાન છે તે મોટી સંખ્યામાં જે જંખના પટેલના સમર્થકો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને સંદીપ દેસાઈના જે ચોકડી મારેલા પોસ્ટરો હાથમાં લઈ અને દેખાવો કરવામાં આવ્યા હતા. તેઓએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે 84 વિધાનસભા બેઠક ઉપરથી જંખના પટેલને જ ટિકિટ આપવામાં આવે અથવા તો સ્થાનિક ઉમેદવારને ઉભા રાખવામાં આવે. જોકે સંદીપ દેસાઈનો જે મળમેલાપ છે તે સમર્થકો અને કાર્યકર્તાઓ જોડે હમણાં સુધી કોઈ પ્રકારે રહ્યો નથી કે તેમની કામગીરી પણ 84 વિધાનસભાની અંદર હાલ જોવા મળી નથી. જંખના પટેલ છેલ્લા 2 ટર્મથી 84 વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈ આવી રહ્યા હતા અને તેને લઈને જે સ્થાનિક વિસ્તારના સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ તેમના પ્રત્યે લાગણી છે તે ચાલી આવી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે કોવિડ દરમિયાન પણ જંખના પટેલની જે કામગીરી છે તે લોકોમાં ઘર કરી ગઈ હતી અને તેના કારણે લોકો જે સમર્થકો અને કાર્યકર્તાઓમાં છે તે જંખના પટેલને ટિકિટ આપવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે 84 વિધાનસભા બેઠક ઉપરથી જ્યારે સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ 84 વિધાનસભા બેઠક ઉપર જે સંદીપ દેસાઈનો જે વિરોધ છે તે ખૂબ જ ઉગ્ર જોવા મળી રહ્યો છે અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ બેઠક ઉપર જે મતદાન દરમિયાન ફટકો પડે તેવી શક્યતા પણ ક્યાંક જોવા મળી રહી છે. જો કે એ તો આવનારી ચૂંટણીનો સમય જ બતાવશે, પરંતુ હાલ સંદીપ દેસાઈનો જે વિરોધ છે તે 84 વિધાનસભા બેઠકમાં હાલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ રાકેશ, આગળ પણ જોડાયેલા જો આગળ પણ